આમાં જવાબદારી આપણી શું થાય ખબર? આ લોકો ગમે ત્યાંથી એને કહેવાય કે ભાઈ કોઈનું છે નહીં, તો એની યાર ઉભા રહો તમે. કેમ કે આની આ બે ની આગળ પાછળ ડોહા ડોહી છે. આ તો અત્યારે આપને ખબર પડી કે બે વાવાઝોડામાં પડી ગયા, વાહામાં પાટો છે, ઉભા રહી શકતા નથી. તો આપણી એવી આપણા ગામવાળાની જવાબદારી તો થાય કે નહીં કે આપણે ઉભા રહી? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કાલે ધાંગધ્રાથી ઉના આવ્યો. ઓલમોસ્ટ 400 કિલોમીટર થાય છે, 8 કલાકનો રસ્તો થાય છે. આવીને થાકી ગયા હતા. હવે આજે મોર્નિંગથી શરૂઆત કરીએ છીએ આપણે સીમર ગામમાં બાપભાઈનું ઘર બનાવવાની. તો મળીએ છીએ આપણે સીમર ગામમાં. હલો, બોલો બોલો બાપુ. હવે ક્યાંથી બોલો તમે? હું લાઠીદડથી બોલો. હા, તો ઓલા નંબર લખાવો ને જેને પત્ર આપ ત્યાંથી લેવાના છે. અત્યારે ક્યાં રહો છો તમે? અત્યારે શીતલામાના મંદિરે મકાન બનાવ્યું છે ને. હા, રાવળદેવ છો ને, તો તમે મોજામાં. તમારે તો બધાને આશીર્વાદ દેવાના હોય, ટેન્શન લેતા નહીં બાપુ. અરે મારી માં ભગવતી, આમ તો તમે એટલું મારું કરી દીધું ને, એટલે તમારી માં તો સુખના વાદળા વરસાવ છે મારા વાલા. મારી માં મેલડીમાં તમને આમ તો ખૂબ આપશે એમ કહું છું. હું રાજી થઈ ગયો. બસ બસ, તમારે બીજું કાંઈ જોતું હોય ને તોય ફોન કરી દેજો આ નંબર પર, બરાબર? એ આ બસ એમ, હું હાસો માણસ છું, છોકરા નાના છે, મારું શરીર છે, 10 મણ વજન છે મારે, કેટલો 10 મણ. હા, હું આયલી નામ દો, આયલી નથી એકતો, કેમ્પામાં ફરું હરું ક્યાંક, એ તે ટેમ્પો કૂકનો, મને કોઈ ગાડી માથે ન બેહારે મારા પાપ. ના ના, તમે ટેન્શન લ્યો માં, તમારા પત્ર આવી જાય ને પછી હું રૂબરૂ તમારી યાર તમારા દર્શન કરવા આવે. અરે વાહ, મારા બાપ, મારા તમારા દર્શન મારે કરવા જોવે. ના ના, તમે રાવળદેવ છો, તમે સાંભળજો, તમે મને આમ દો, મારા દુઃખ નું દુઃખ ભાંગી નહીં જોઈ જવાય મારા ઓલા. મને એમ થાય માતાજી મારા સાથ સાથ આવ્યા, મને એમ લાગે મારા અહીંયા હરખની જ માતો. ના ના, તમે રાવળદેવ કેવા, તમે આદરણીય કેવો, તમારે બસ ખાલી અમને બધાને આશીર્વાદ દેવાય. તમારા પત્ર આજે આવી જાય ને બીજું કાંઈ પણ જોઈને તો મને તમે ફોન કરજો અને હમણાં ફોન કરી દઉં છું, બરાબર? લાઠીદડ વાળા રવજીભાઈ રાવળદેવના પત્ર આવી ગયા છે. રાવળદેવ, બસ તમે આશીર્વાદ આપો અને અમારા સારા કામમાં અમને સપોર્ટ કરો. હવે અહીંયાથી હું જઈશ સીમરગામ. સીમરગામ ઓલમોસ્ટ આવી ગયું છે. હવે અહીંયા આપણે બાપભાઈનું ઘર બનાવીએ છીએ. જોઈએ છે કેવી કેવી તૈયારીઓ ચાલુ છે. આ મેસેજ મને ઘણા લોકોએ કર્યો છે અને હું પોતે આમાં બિલીવ કરું છું કે જે લોકો ગામડા સાઈડ છે કે શહેર સાઈડમાં જે પણ લોકો પક્ષીઓને પાંજરામાં પૂરે છે, પ્લીઝ મહેરબાની કરીને એમને છોડી દેજો. જે પણ તમારો ખર્ચો છે હું આપી દઈશ. 2 વર્ષમાં આપણે દુઃખી થયા છીએ, એનું એક કારણ આ પણ છે. પક્ષીઓ છે આકાશ માટે છે, પિંજરા માટે નથી. તો પ્લીઝ 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 એવરીવન, જેટલા લોકો પક્ષીઓને પાંજરામાં પૂરીને રાખે છે, પ્લીઝ એને પાંજરામાંથી છોડી દેજો. અને જેટલા લોકો પક્ષીઓ છોડે એનો વિડીયો ઉતારીને અમને ઇન્સ્ટાગ્રામમાં મોકલજો. યસ, અને જે પણ તમારો ખર્ચો છે એ પણ ખર્ચો હું આપી દઈશ. બટ મહેરબાની કરીને મને થોડું પણ માનતા હો તો પક્ષીઓને પાંજરામાંથી છોડી દેજો. આપણે ભગતની થોડી ઘણી સલાહ લઈ લઈએ કે ભાઈ હું શું લાગશે ને કેવી કેવી જરૂરિયાત પડશે. ભગત કેમ છો? મજામાં? મજામાં, બહુ હાઈ ક્લાસ છે. એક મકાન આપણું બની ગયું અને આ બીજું મકાન આપણે આ બાપભાઈનું બનાવવાનું છે અને એમાં અમે બધી મહેનત કરવા લાગશું અને તાત્કાલ બને એવી આપણે કોશિશ કરીએ. માલુભાઈના ઘરનો કલર થઈ ગયો? એનો કલર કાલે બધી પાણી પાવું પડે, પછી આપણે એનો કલર કરી પ્લાસ્ટર થઈ ગયું ને. હા, પ્લાસ્ટર થઈ ગયું. હા, તો ફટાફટ આજે પ્લાસ્ટર કરી નાખ્યું એટલે કાલે કલર કરી નાખી એમ કે હું અહીંયા છું. હા, તો કાલે કલર કરી નાખી, બરોબર? કાલે મહેમાન આવે ને, ફ્રોમ દીધું કરી નાખી. પાકું પાકું પાકું, આવો આવો અહીંયા. તો આ છે અમારા ભગત, જેમણે માલુભાઈનું ઘર બનાવવામાં બહુ મદદ કરી હતી. જેકીમાં મેં કીધું પ્લાસ્ટર ને લાજીને કાંઈ થાય તો મને એટલે ભાઈ ભોળાભાઈ કીધું તું નળિયા તો માગી ભેખીને છેડાવી દીધા એ માટે કહેવાય.
ભાઈ પથ્થર છે ને સોફ્ટ છે, તાજા છે, એટલે ધીમે મૂકજો ને તૂટી જાય. જો આ પથ્થર તૂટી ગયો એટલે બને ને, એટલે એકબીજા ઉપર ઉપર રાખ્યું ને. હવે આ લાઈન બનાવો, હવે આ લાઈન બીજી લાઈન બનાવો. મોર્નિંગમાં કામ ચાલુ થઈ ગયું છે, બટ કામ ચાલુ કરતાં પહેલાં એક વાત મારે કહેવી છે. એવરેસ્ટ મસાલા, ગિરનાર ચા, ગિરનાર પ્રેસ, રેમ્બો મસાલા, યસ મિનરલ વોટર, આસ્થા ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર, આ તમામ લોકો આ ગામના છે, સીમર ગામના છે. તો તમામ લોકોને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું બે હાથ જોડીને કે તમારા ગામને તમારી જરૂર છે, તમારા ગામને સપોર્ટ કરો. વાવાઝોડાના લીધે ગુજરાતમાં ઓલમોસ્ટ 8,000થી વધારે ઘર પડી ગયા છે. હવે સિચ્યુએશન એવી ઊભી થઈ ગઈ છે કે પથ્થરો ક્યાંય મળતા નથી. અને સૌરાષ્ટ્રવાળાની તમે કઠણાઈ કહી શકો કે જે પણ પથ્થરોની ખાણ છે એ બંધ છે, કેમ કે લાઇટ નથી ઓલમોસ્ટ બધી જગ્યા પર. હવે લાઇટ આવે તો પથ્થર બને, અને પથ્થરોનું પ્રોડક્શન થાય તો લોકો સુધી પહોંચે. હવે જેટલા લોકો પાસે પથ્થરો છે એ તમામ લોકો અત્યારે કાળાબજારી કરી રહ્યા છે. તો તમામ લોકોને વિનંતી છે કે અત્યારે માણસોનું જોજો, બે પૈસા પછી કમાશો તો ચાલશે, બટ અત્યારે માણસોનું જોવું જરૂરી છે. મારી પાછળ તમે જોઈ શકો છો એક માજી સૂતા છે, વૃદ્ધ છે, વાવાઝોડાના લીધે એમનું ઘર પડી ગયું છે. તો આપણે જાણીએ એમની પરિસ્થિતિ કેવી છે. દાદા દાદી એકલા રહી છે અને વાવાઝોડાના લીધે એમનું ઘર પડી ગયું છે. આપણે બનાવીએ એમનું ઘર. તો આપણી સાથે આ બા દાદા છે જે એકલા છે, વાવાઝોડાના લીધે એમનું ઘર પડી ગયું છે. દાદા વાવાઝોડાના લીધે ઘર પડી ગયું? હા. કેવી રીતના પડ, તમે ત્યારે ક્યાં હતા? રોડે. રોડે હતા. હવે અત્યારે આ ઘર પડી ગયું છે તો કોઈએ કાંઈ સહાય કરી કે કોઈ કાંઈ કર્યું છે? હજી કાંઈ કર્યું નથી. કોઈએ કાંઈ સપોર્ટ નથી કર્યો? નહીં. અને હવે તમારી શું ઈચ્છા છે, ઘર બની જાય એવું છે? શું ઈચ્છા છે તમારી? ઘર તો બનાવવું તો હોય. તમારું કોઈ આગળ પાછળ છે કરવા વાળું? તમને કોઈ નથી આંચવતું? તમારું કોઈ કરવા વાળું નથી? કામ કરવા વાળું કોઈ? તમારું કામ કરવા વાળું કોઈ નથી? એને બધા ને ન્યા ગામ માં પડી ગયા, કામ કેવું કોણ કરી દે? એના કરે કે આપણા એના એના પડી ગયા, નાના છોકરા વાળા ન્યા બે પડી ગયા, ત્રણેય ને પડી ગયા. તમે એકલા બે રહો છો? હા. અને આ પડી ગયું એ બધું તમારું? હા. પૈસા આવે તો બનાવીએ ને, બધા ગામમાં કે આપે જ આપે, પણ અહીંયા જે અમારે નથી પૈસા ટકા પડી જાય. હું કારીગરને લઈને આવું છું અહીંયા, અને એ માપી જાય ને પછી તમને જે રિક્વાયરમેન્ટ છે ને બધું પોગાડી દઉં, બરાબર? આવું હમણાં કલાકમાં. હાલો. હા. જય માતાજી. જય માતાજી. પહેલાં દાદા દાદીના ઘરનું આપણે એસ્ટિમેટ કાઢવાનું છે. તો હું આવ્યો છું અત્યારે માલાતાને લેવા. હવે કાલે એમની દીકરીની એન્ગેજમેન્ટ છે, એમણે વાળ કલર કરાવ્યા છે. હોપ કે આવે, કેમ કે એમની દીકરીની એન્ગેજમેન્ટની તૈયારી છે.
મારી અરે 5 મિનિટ તમે આવો, એક દાદા દાદી છે એનું ઘર છે, આપણે ખાલી એસ્ટીમેટ કાઢવાનું છે કે હું હું ઘર માટે જોહે. બરાબર. આપણા તમારા ગામથી આગળનું ગામ છે. હા જઈ આવીએ. બસ આપણે પી જઈએ ચા પાણી પછી પીવું ને. તમારે ચા પીવી છે? નહીં નહીં તમારે. નહીં તો મારે ચા નથી. 5 મિનિટ થાય ખાલી આવો, કેમ કે હવે તમારા ઘરમાં પ્રસંગ છે, હું વારા ઘડે તમને ડિસ્ટર્બ કરું એ સારું ન લાગે. દેલવાડાના સરપંચ નો ફોન આવ્યો, પછી અહીંયા હંજવાપરના સરપંચ એના ફોન આવે, કેટલા ના આવે. ના ના હું આવે જરૂર, પણ મેન તો અત્યારે કેવું છે કે તમારા ઘરમાં પ્રસંગ છે, વારા ઘડી હું તમને બોલાવું સારું ન લાગે ને. એમ અશોક ને બધા નીકળી ગયા, એ બધા ઉના પી ગયા. આપણે ખાલી 5 મિનિટ જોઈ, મને ખાલી હું હું જોઈ ને મને આ પછી પાછો હું ચા પીવે. બસ આવો. એટલા જેન્ટલમેન માણસ છે કે તમે જ્યારે પણ એમને કંઈ પણ કામનું કહો એટલે કોઈ દિવસ ના પાડતા જ નથી. મેં આગળના વ્લોગમાં કીધું હતું કે પોતે રિટાયર્ડ થઈ ગયા છે, બધું કામ છોડી દીધું છે, દીકરા દીકરીઓ સેટલ છે, બટ એ છતાં અત્યારે ગુજરાતીઓની સેવા કરે છે. દાદા દાદીને ઘરને લગતું નિરીક્ષણ અમે કરી લીધું છે. ઘર થતા કેટલો વાર લાગશે? 3 દિવસ. હા 3 દિવસ લાગે. 3 દિવસ લાગશે. અને અત્યારે આપણી પાસે કારીગર કેટલા છે? એક. એક છે તો કાલે હોય તો બે લાવો, બીજા બે આવી જાય. આવી જાય ને? આવી જાય એટલે થઈ જાય. આજ માટે આટલું જ છે, આજનું કામ થઈ ગયું છે. હવે કાલે મોર્નિંગમાં ફરી પાછા કામ પર લાગશું આપણે. આજ માટે આટલું જ છે, ઘરે જશું ફટાફટ અને ખાઈને સૂઈ જઈશું. કાલે મળીએ. ગુડ મોર્નિંગ એવરીવન, આઈ હોપ કે તમે બધા મસ્ત હશો. અમે લોકો નીકળી ગયા છીએ, અત્યારે વાગ્યા છે સવારના 7. આજે એકચ્યુઅલી 4 ઘર બનવાના છે. આજે બાપભાઈનું ઘર ઓલરેડી બની રહ્યું છે, આજે લલિતભાઈ જોશીના ઘરની શરૂઆત થવાની છે, અને માલાતાની જે દીકરી છે લાભુબેન એમનું ઘરમાં ઓલરેડી સામાન પહોંચી ગયો છે. તો મોસ્ટ પ્રોબેબલી કાલે કાં તો પરમ દિવસથી એમનું ઘર બનવાનું શરૂઆત થવાની છે. અને કાલે દાદા દાદીને મળ્યો હતો તો એમના ઘરનો સામાન આપણે લઈ લઈએ અને સવારની શુભ શરૂઆત આપણે સામાન લઈએ, અમને એમના ઘરે પહોંચાડીએ, અને એમનું પણ મોસ્ટ પ્રોબેબલી 1-2 દિવસમાં ઘરકામ ચાલુ થવાનું છે. તો આજે આપણે 4 ઘરની શરૂઆત કરવાના છે. મોર્નિંગની શરૂઆત સારી થઈ ગઈ છે તો મળીએ છીએ આપણે ફિલ્ડ પર. અમારા પેઢિયા અમે ભરવા આવ્યા હતા, એ કે ખજરભાઈ ને કે પેલા તમે ભરાઈ જાઓ ને પછી તમારા ભરી લેજો. દાદા તમારા ઘરનો સામાન આવી ગયો છે, ઘર બનાવવાનો તમામ સામાન આવી ગયો છે. રાજી છો ને? રાજી રાજી. હા રાજી, મારો અપ રાજી. બીજું કાંઈ જોતું હોય તો બોલો. બીજું જોવામાં તો હું કે આ દાડિયા વખતે કરીએ કરે તો એના પૈસા
મજૂરના પૈસા ને? મજૂરના પૈસા, એ મજૂરના પૈસા આપી દેહું. બોલો બીજું. બસ બીજું તો હું એમાં જોઈએ તમને. તમારું આખું ઘર ચણાઈ જાય આ વાવાઝોડામાં છે ને. બધીને હેરાન કર્યા. અત્યારે આ વાવાઝોડાની અંદર કોઈ કોઈનું કોઈ જ નથી. એવી રીતથી જ આ પંથક આવ્યું. અહીંથી ઉનાથી માંડીને ચાપરાવાદ લગીમાં અત્યારે તો એમ થયે કે અમારે કોઈ જાતનો આધાર નથી. કોઈ કોઈ જાતનો કંઈ આધાર નથી. નથી સરકારનો આધાર કે કોઈ કોઈ જાતનો કંઈ આધાર નથી. તો હવે અહીંયા જિંદગી છે તો જિંદગી વિતાવવાની રહી. એટલે આ કારણે આ બધું અમારે તકલીફ પડી. એમની ગામવાળાને એવું નહોતું કે દાદા દાદી એકલા રહી તો એકબીજાને કોકને સપોર્ટ કરે. આ મિત્રો જસ્ટ તમે ઇમેજિન કરો કે વાવાઝોડાના લીધે એમને દાદાને વાગ્યું છે. એટલે શું થયું? આ પથ્થર પડ્યો કે શું? પથ્થર પડ્યો તો ઠીક. અહીંયા રોડે કહું આ પથ્થર આ માથેથી પડ્યો ને પૈસા ભાગીને કહું આમ બહાર નીકળી જાય. હા, એટલે આ રોડે આ થોડેક આમ ગયા ને ત્યાં થવું પડીને ફેંકી દીધા. એમ વાવાઝોડા ફેંકી દીધા. ગટર નાખે જાય અહીંયા પથ્થર માંથી જ પીડ્યો. પછી કહું આમાં જ નીકળી જાય ઓડી માંથી. આમ બહાર નીકળી જાય કહું તો બહાર બેડમાં નાખી દીધા. તમે ડાયરેક્ટ આમ નાખી દીધા વાવાઝોડા? હા, વાવાઝોડા બેડમાં નાખી દીધા. હવે મને મારી વાતનો જવાબ આપો કે કડિયાઓ નથી મળતા માર્કેટમાં. જવાબદારી આપણી શું થાય ખબર? આ લોકો ગમે ત્યાંથી એને કહેવાય કે ભાઈ કોઈનું છે નહીં તો એની યાર ઊભે રહો તમે. કેમ કે આની આ બે ની આગળ પાછળ ડોહા ડોહી છે. આ તો અત્યારે આપને ખબર પડી કે બે વાવાઝોડામાં પડી ગયા. વાહામાં પાટો છે, ઊભા રહી શકતા નથી. તો આપણી એવી આપણા ગામવાળાની જવાબદારી તો થાય કે નહીં કે આપણે ઊભા રહી? કાંઈ નહીં તો આપણે દોસ્તારો દોસ્તારો ઘર બનાવવા મદદ કરી એ તો થાય કે ન થાય? તો એટલું સપોર્ટ કરો ને. તો આપણે આપણે ગવર્મેન્ટને બ્લેમ કરી, આપણે મ્યુનિસિપાલિટીને બ્લેમ કરી, હકીકતમાં પહેલાં સુધરવાની જરૂર આપણે છે. પહેલાં આપણે કરવાનું ચાલુ કરશું ને તો કોઈ કોઈ નહીં કે પહેલાં આપણે શરૂઆત આપણે તો કરી. ભાવનગરથી શિહોર થાય છે 30 કિલોમીટર. શિહોરમાં શિહોરીમાં સતીનું મંદિર છે, ડુંગર પર મંદિર છે. હવે મંદિર ડુંગર પર હોવાના કારણે વાવાઝોડાના કારણે મંદિર પરના તમામ પતરાઓ ઉડી ગયા છે. તો માં શિહોરી માના મંદિરના ઉપરના આગળ પાછળના તમામ પતરાઓનો ખર્ચો અમે આપીએ છીએ. એક બે દિવસમાં પતરા પહોંચે છે જેથી મંદિર રાબેતા મુજબ ચાલુ થાય. મિત્રો આ મંદિરને સપોર્ટ કરજો, બને એટલી આ મંદિરને માં શિહોરી માના મંદિરને દાન કરજો. જય માતાજી. દર્શન તારા ઘરને હું થયું? આપણી સાથે છે અત્યારે લલિતભાઈ જોશીનું ફેમિલી. વાવાઝોડાના લીધે એમનું આખું ઘર તૂટી ગયું છે અને અત્યારે હાલત એવી થઈ ગઈ છે કે બીજાના ઘરમાં એમને રહેવું પડે છે. એમના ફેમિલીમાં એક છોકરો અને એક છોકરી છે, બંને એબનોર્મલ છે. તો લલિતભાઈ શું કહેશો તમે? એ બંનેને માનસિક મનબુદ્ધિ બંને બાળકો છે અને વાવાઝોડાને કારણે અમારું ઘર બધું તેથી પડી ગયું. એટલે બીજાના ઘરમાં અમે લોકો રહીએ છીએ અત્યારે. અને એની ટ્રીટમેન્ટ ઘણી બધી જગ્યાએ બોમ્બેમાં કરાવેલી, ભાવનગરમાં કરાવેલી, ઉનામાં કરાવેલી, પણ કોઈ એનો રિસ્પોન્સ અમને મળ્યો નથી. બધાનું એવું કેવું હોય કે આ છોકરાને પોતાના ઘરને હિસાબે એમ કે હોસ્ટેલમાં લોકોની પરિસ્થિતિ હિસાબે ન મૂકતા હોય, પણ અમે ભાઈખલા હોસ્પિટલમાં ડૉક્ટરને પૂછ્યું તો એ એમ કહે છે કે બેન આ લોકો તમારા છોકરા એ કે થોડાક એક પોઈન્ટ વધારે આગળ છે એમ. એટલે એ કે જેટલું તમારે ભગવાને તમને મોકલા કે અમારે પરિવારમાંથી મારે 200 નળિયા આવ્યા હતા. 10,000 નળિયા અમારે હંસવાપુર વિતરા હતા. તે અમારું લિસ્ટમાં ના હોય, સમયસર આપણે કેન્દ્રમાં જતા હોય ને તે આપણે ભગવાનના લિસ્ટમાં નામ છે અમારું. તે એ 200 નળિયા એમ કે તમારે જો નળિયાની જરૂર હોય તો તમે 200 નળિયા એ કે સવારે તમે હંસવાપુરથી લઈ આવજો. તો મેં કીધું અમારે નળિયા નથી નાખવા, મારે પીઢિયા નાખવા છે. તો એ તો મેં કીધું આપણા પરિવારમાં જેને જોઈએ ને એને
તમ તાર આપણે ગોઠવી લેજો, કારણ ભગવાન કહે કે બેન એટલે નહીં રીજે, મારે ભોળા નથ ની ટુકડી લઈને મોકલવા જોઈએ ખજુરભાઈ ને. તમે આવી ગયા અહીંયા, અમે છોડી દીધા. એવું કીધું કે વેચી નાખજો ને, અમુક ભાઈ 1500 રૂપિયા માટે નામ ખરાબ થાય, આપણે નથી કરવાનું, કઈ નથી જોયું ત્યાં, તમે વધારી ગયા. તો આ હતું લલિતભાઈ જોશીનું ફેમિલી. ભૂદેવનું ફેમિલી છે, ભૂદેવના દર્શન હંમેશા લેવા જોઈએ. એમના ઘર બનાવવામાં જે પણ આર્થિક સહાય છે આપણે આપી છે, અને ભૂદેવના તો જેટલા આશીર્વાદ લ્યો એટલું ઓછું છે. તો લલિતભાઈ જોશી ખુશ રહેજો, મોજમાં રહેજો, અને આગળ પણ ક્યારેય પણ જરૂર પડે તમારા દીકરા દીકરી માટે તો હંમેશા અમને યાદ કરજો. અત્યારે તો મજૂરી કરું છું, દાડી પર ઘર ચલાવું છું, અને દાડી પર જ છે રોજી રોટી બધી. ખેતીવાડી નથી, થોડી ઘણી છે, ને દાડી પર ગમે મજૂરી કામમાં ગમે ના જવાનું બહાર. આ ગામમાં એક મિનિટ વાત કરો. હા, ક્યાં છે? આમ પાછળ છે, અહીંથી જવું પડશે ફરી. તો બતાવો છો અમને તર? હાલો ને વાંધો. હાલો, આ તમારી વાય વાય લીલી. હાલો, હું ત્યાં રોકી દઉં, મારે ઘરે નથી આવવાનું. હા, તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ લાભુબેનની ઘરે. એમના ઘરની હાલત બહુ ખરાબ છે, અને ઘર પડી ગયું છે, તો આપણે એમને પણ સહાય કરવાના છે. તો એના ઘરનું નિરીક્ષણ કરી લઈએ આપણે. માણેકપુરથી લાભુબેન, જેમના ઘરમાં વાવાઝોડાના લીધે ઘણું નુકસાન થયું છે. મિત્રો, આવા લાભુબેન જેવા હજારો લોકો છે જેમના ઘરમાં નુકસાન થયું છે વાવાઝોડાના લીધે. આ વ્લોગને મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો, મેક્સિમમ લોકોને શેર કરજો, જેથી આ મુહિમમાં આપણી સાથે લોકો જોડાય. લાભુબેનનું ઘર તો અમે બનાવી દઈશું મિત્રો, બટ લાભુબેન જેવા હજારો લોકો છે જેમને ઘરની તલાશ છે. અમારી એવી ઈચ્છા છે કે અમારી જેવા ઘણા લોકો આગળ આવે અને આપણા ગુજરાતને આગળ વધારે. મળીએ છે નવા વ્લોગ સાથે, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.